પાર્ટ 1 નું ચેપ્ટર 1 એટલે કે સૂચકાંક. સૂચકાંકમાં અચળ આધારની રીત સૌપ્રથમ આવે છે. તેમાં આધાર વર્ષની જરૂરિયાત રહે છે. તેવી જ રીતે જીવનમાં પણ આધારોની જરૂરિયાત રહે છે. જો જીવનમાં આધારો જ ન હોય તો સઘળું નકામું છે. ત્યાર પછી બીજી રીત આવે છે પરંપરિત આધારની. તેમાં દરેક વર્ષની ગણતરીની જરૂરિયાત રહે છે, પરંતુ જો વચ્ચે એક પણ વર્ષ ખવાઈ જાય તો સઘળું નકામું છે. તેમ જીવનમાં પણ જો સમયને ચૂકી ગયા તો સઘળું જ નકામું રહે છે. ત્યાર પછી જીવન નિર્વાહ સૂચકાંક આવે છે. જેમ જીવન નિર્વાહ સૂચકાંકમાં પણ આધાર વર્ષની જરૂરિયાત રહે છે, તેમ આપણા જીવનના નિર્વાહને ચલાવવા માટે પણ આધારોની જરૂરિયાત રહે છે. ત્યાર પછી ભાર આવે છે. ભારના બે પ્રકાર હોય, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. એમ આપણા જીવનમાં પણ એવું જ કંઈક છે. ગર્ભિત એટલે કે થોડો ભય ડર આવું પણ રહે છે, તો ક્યારેક અમુક બાબતો સ્પષ્ટ પણ હોય છે, પરંતુ તેનો ખ્યાલ એ આપણા ભાર પરથી મળે છે, ભારના જવાબ પરથી. તે રીતે જીવનમાં કઈ રીતે મળે જવાબ? જેમ આપણે સૂચકાંકને આઈ વડે દર્શાવીએ છીએ, તેમ જીવનના સૂચકાંક એટલે કે આઈ ક્યુ. તો ભાર કેવો છે એ આઈ ઉપરથી નક્કી થાય, તો આપણા જીવનનો સૂચકાંક એટલે કે આઈ ક્યુ કેવો છે તેના પરથી માણસનું વ્યક્તિત્વ નક્કી થાય છે. ભારમાં જેમ દરેક વસ્તુનું મહત્ત્વ એકસરખું હોતું નથી, તેમ જીવનમાં પણ દરેક વસ્તુનું મહત્ત્વ ક્યારેય એકસરખું હોતું નથી. દરેક પરિસ્થિતિ અને સમય અનુસાર દરેક વસ્તુનું મહત્ત્વ જુદું જુદું જોવા મળે છે.